Hello friends, welcome to all. Myself Mr. Chiranjeev Patel, working as a lecturer in Electrical Engineering Department. Today we learn the subject Electrical Power Generation, which is offered in third sem electrical. Okay, subject code is 333-0904. Today we learn the subject as per shown in the board, Electrical Power Generation. Okay, आखर subject में आपने finally शुरू करना चाहिए अलग अलग power station द्वारा finally electricity produce करवानी चाहिए. તેમાં ચેપ્ટર નંબર 1 છે હાઇડ્રો પાવર સ્ટેશન. હાઇડ્રો પાવર સ્ટેશન માં આપણે એનર્જી કન્વર્ઝન પ્રોસેસ જોવાની છે કે જેમાં શું થાય છે કે જેમાં ઇલેક્ટ્રિક એક એનર્જી નું અલગ અલગ પ્રોસેસ દ્વારા ફાઇનલી આપણે ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિકલ એનર્જી ની કન્વર્ઝન કરવાનું છે. બરાબર છે. સૌથી પહેલા છે હાઇડ્રો પાવર સ્ટેશન ની એનર્જી ડાયાગ્રામ. એનર્જી કન્વર્ઝન ડાયાગ્રામ તમને બોર્ડ પર દેખાય છે. હવે હાઇડ્રો પાવર સ્ટેશન કે હાઇડ્રો પાવર સ્ટેશન મોસ્ટલી કે હિલી એરિયાઝ પર એને શૂટ કરવામાં આવે છે કે જ્યાં સુધી મેક્સિમમ પાવર આપણે ફ્લો પાણીનો ફ્લો આપણે મળી રહે છે. બરાબર છે. હવે હિલી એરિયાઝ પર તમને ડેમ બાંધવામાં આવે છે. ડેમ ની અલગ બીજી સાઈડ પર રિઝર્વર બનાવવામાં આવેલું હોય છે. રિઝર્વર મીન્સ કે જ્યાં તમે પાણીનો સંગ્રહ કરી શકો. આપણે કહો કે રિઝર્વ મીન્સ સંગ્રહ કરવો. બરાબર છે. તો રિઝર્વર ના વિના પ્રતિક પડી કે જ્યાં આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. હવે આપણે કહો છે કે આ એનર્જી કેવી અલગ અલગ પ્રકારની આવે છે. એનર્જી શું આપણે ઉત્પન્ન કરી શકતા નથી કે આપણે નાશ કરી શકતા નથી. આપણે જોઈએ છીએ એક એનર્જી માંથી બીજી એનર્જી ઓલવેઝ આપણે કન્વર્ટ કરવાનું હોય છે. બરાબર છે. તો સૌથી પહેલા છે રિઝર્વર. રિઝર્વર એટલે શું કે જે પાણી કેવું એકદમ સ્થિર હોય છે. તો તેમાં શું એટલે કે જે પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી એટલે શું સ્થિર એનર્જી. બરાબર છે. હવે જો તમે જોઈ શકો બોર્ડ પર કે એની એક બીજી સાઈડ ડેમ કેનો બનાવેલો છે. બરાબર છે. અને ડેમ ની સાઈડ તમને એક પેનસ્ટ્રોક નજરમાં આવે છે. બરાબર. પેનસ્ટ્રોક એટલે શું એક પ્રકારની પાઇપ છે કે જેમાં પાણીનો ફ્લો શું થશે. પાણીનો ફ્લો થશે. બરાબર છે. જેમ હિલી એરિયાઝ પર તમે આ પાવર સ્ટેશન બનાવશો અને જેમ હાઈટ વધારે હશે તેમ પાણીનો ફ્લો વધારે આવશે. બરાબર છે. અને જેમ પાણીનો ફ્લો વધારે હશે તેમ પાણીનો ફ્લો ટર્બાઇન સાથે અથડાશે અને એટલી મેક્સિમમ ઇલેક્ટ્રિસિટી તમે ફાઇનલી અહીં પ્રોડ્યુસ કરી શકો છો. બરાબર છે. હવે ડેમ ડેમની એક સાઈડ પર રિઝર્વર આવેલું છે કે જેમાં શું એનર્જી રહે છે. પોટેન્શિયલ એનર્જી રહે છે. હવે જો પોટેન્શિયલ એનર્જી શું કરવાનું આપણે કાઇનેટિક એનર્જી માં રૂપાંતર કરવાનું તો કઈ રીતે કે જે ડેમ છે ડેમની બફોર માં શું કરવામાં આવે છે એક પાઇપ મૂકેલો છે જેને નામ આપણે તમને પેનસ્ટોક. બરાબર. પેનસ્ટોક દ્વારા શું થાય પાણીનો ફ્લો બહાર કાઢવામાં આવે છે. બરાબર. હવે પાણીનો ફ્લો ફ્લો તો એટલે શું ગતિ મારે. બરાબર છે. એટલે કે કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી છે એટલે કે ગતિ ઉર્જા. બરાબર છે. તો કાઇનેટિક એનર્જી માં આપણે શું કરવાનું છે. કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા જેને આપણે ટર્બાઇન સાથે જેમ વધારે પ્રમાણમાં પાણી નો ફ્લો થૂકાશે તેટલા બધી બધા સ્પીડમાં શું કરશે ટર્બાઇન ફરશે. બરાબર છે. હવે કાઇનેટિક એનર્જી શું થાય છે મિકેનિકલ એનર્જી માં રૂપાંતર થાય છે. ટર્બાઇન એટલે શું કરે છે આ ડાયાગ્રામ માં કાઇનેટિક એનર્જી નું મિકેનિકલ એનર્જી માં રૂપાંતર કરે છે. બરાબર છે. હવે મિકેનિકલ એનર્જી છે. બરાબર છે. હવે ટર્બાઇન સાથે શું કનેક્ટ કર્યું છે અલ્ટરનેટર કનેક્ટ કરી છે. બરાબર. જે શું કરે છે મિકેનિકલ એનર્જી નું ઇલેક્ટ્રિકલ એનર્જી માં રૂપાંતર કરે છે. બરાબર. ઓકે. આ છે તમારો એનર્જી કન્વર્ઝન ડાયાગ્રામ ઇન હાઇડ્રો પાવર સ્ટેશન. આપણે જે જસ્ટ કીધું કે આમાં શું થાય છે પોટેન્શિયલ એનર્જી નું કાઇનેટિક એનર્જી માં કાઇનેટિક એનર્જી નું મિકેનિકલ એનર્જી માં અને મિકેનિકલ એનર્જી નું ઇલેક્ટ્રિકલ એનર્જી માં રૂપાંતર થાય છે. હવે અલગ અલગ બધા પ્રકારના પાવર સ્ટેશન આવે છે. હવે તમે જસ્ટ કીધું કે હાઇડ્રો પાવર સ્ટેશન માં જે એક ટર્બાઇન છે કે ટર્બાઇન શું કરે છે આ પાવર સ્ટેશન માં કાઇનેટિક એનર્જી નું મિકેનિકલ એનર્જી માં રૂપાંતર કરે છે. પણ તે કઈ રીતે. બરાબર છે. તમે જસ્ટ ટર્બાઇન સાથે એક પેનસ્ટોક કનેક્ટ કરેલું હોય છે કે જે સાઈઝ આઈ થિંક 7 મીટર જેટલી હોય છે. બરાબર. 7 મીટર મીન્સ કે 22 ફૂટ જેટલું. બરાબર. કે આ પેસ્ટ્રોક તમને નોર્મલ લાગે છે મોટા મોટા હાઇડ્રો પાવર સ્ટેશનમાં આ પેસ્ટ્રોકની સાઈઝ કેટલી હોય છે. એક મોટી ટ્રક આખી એની અંદરથી પસાર થઈ જાય એટલા એરિયામાં આ પેસ્ટ્રોક બનેલી હોય છે. બરાબર છે. હવે જે ટર્બાઇન ની વાત છે ટર્બાઇન કઈ રીતે કામ કરે છે. આ એક પેસ્ટ્રોક તમે જેટલા ફ્લોમાં તમારું પાણીનો ફ્લો જેટલો વધારે રહેશે ટર્બાઇન તમારું એટલી જોરમાં ફરશે. અને તમારું જેટલી જોરમાં ટર્બાઇન થશે એટલી જોરમાં સાથે કનેક્ટ કર્યું અલ્ટરનેટર ફરશે અને ફાઇનલ તમે ઇલેક્ટ્રિસિટી વધારે પ્રોડ્યુસ કરી શકો છો. બરાબર છે. હવે ટર્બાઇન ટર્બાઇન નું કંઈક એનું મિકેનિઝમ કંઈક એક પ્રકારનું આવે છે કે જે શું કરે છે મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરે છે. બરાબર. હવે ટર્બાઇન કેવું ટર્બાઇન નોર્મલ કંઈક આ પ્રકારનું આવે છે જેમાં અલગ અલગ ત્રણ પ્લેટ આવેલી હોય છે. બરાબર છે. આ ત્રણ પ્લેટ છે અલગ અલગ. બરાબર. જેમાં એક પ્લેટ નું વજન છે 6 ટન જેટલું. બરાબર છે. તો નોર્મલ તમે જોઈ શકો કે આ એક આ પ્રકારનું ટર્બાઇન આ પ્રમાણે આવેલું જેટલા ફ્લોમાં પાણી હશે. બરાબર. તો પાણીના ફ્લો કેવો ડાયરેક્ટ આમાં જેટલો ફ્લો
કપડા કરવાન પર લાગશે પણ તમારી પ્લેટ કઈ આ પ્રમાણે ફરશે બરાબર છે અને શું થશે અંદર પાણી જશે બરાબર છે અને જેટલા ફ્લોમાં પાણી વધારે જશે તેટલું તેટલી જોમાઈન સાથે કનેક્ટ કરેલું ઓર્ડિનેટ ફરશે અને ફાઇનલી આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ બરાબર આ છે તમારો હાઇડ્રો પાવર સ્ટેશન બરાબર છે આજ આપણે જોયું છે કે હાઇડ્રો પાવર સ્ટેશનનું એનર્જી કન્વર્ઝન પ્રોસેસ બરાબર ઓકે